પોતાનો આનંદ અભિવ્યક્ત કરતા હરિરાયજી લખ્યું છે, એમાં પોતાનો આનંદ અભિવ્યક્ત કરી રહ્યા છે હરિરાયજી. અને પછી એક પછી એક 41 દિવસ સુધી 41 શિક્ષા પત્રો રચાયા છે. 41 ના પણ અનેક અનેક ભાવો છે, પણ એ જ છે કે એક તાલી આપણી ને પ્રભુની એક તાલી થઈ જાય, એ જ 41 પદ. મર્યાદામાં 40 સા છે અને પુષ્ટિ માર્ગમાં 41 સા છે. કારણ કે પુષ્ટિ માર્ગમાં ભગવત સ્વરૂપની ભક્તિ છે અને એ 40 ઉપર એક છે, અને એટલે જ અહીંયા 41 પદો, 41 પત્રો. 41 નું મહત્વ, મર્યાદા માર્ગમાં 40 સાનું મહત્વ છે. 41 ના અનેક અનેક અર્થો કર્યા. 4 ને 1, 4 + 1 એમ 5 કરો તો પુષ્ટિ માર્ગના 5 તત્વો આ 41 પદમાં બિરાજે છે, આ 41 પત્રોમાં બિરાજે છે. 4 ને 1, 4 જે બાધક તત્વો છે એનું નિવારણ કરનારું આ એક તત્વ એ શિક્ષા પત્ર છે. પુષ્ટિ માર્ગના 4 બાધક તત્વો અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને અસદ સંગ. આ 4 પુષ્ટિ માર્ગમાં મહાન બાધક કયા છે અને આ 4 બાધક તત્વોને કોઈ એક થી નિવારણ કરી શકાતું હોય તો આ 41 પત્રો છે. પુષ્ટિ માર્ગમાં 4 કરણીય બાબતો છે. એ છે, પહેલું પ્રભુનો અનન્ય આશ્રય, બીજું સમર્પિત ગ્રહણ કરવું, ત્રીજું પ્રભુના ગુણગાન અને ચોથું છે ભગવદીયોનો સંગ. આ 4 કરણીય બાબત જો સિદ્ધ થતી હોય તો આ 41 પત્રોના માધ્યમથી થાય. એમ એ અનેક અનેક અર્થો, પ્રમાણ, પ્રમેય, સાધન અને ફલ આ 4 એક રૂપે જે બતાવે એ આ શિક્ષા પત્ર શ્રી હરિરાય મહાપ્રભુજીના લખેલા છે. અનેક અનેક અર્થો કર્યા. 4 સ્વામીજી છે અને 4 સ્વામીજી સહિત એક પ્રભુ, એ આ 41 આ 41 પત્રો છે. અનેક ભાવો એના બતાવ્યા. ભાવની 4 અવસ્થાઓ, પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા, આ 4 આ એક થી ક્યાંક થી સિદ્ધ થતું હોય તો આ 41 પત્રો છે. અનેક ભાવો આચાર્યો ભગવદીઓ કર્યા છે. શિક્ષા પત્ર 2 પત્રો પુષ્ટિ માર્ગના, વિજ્ઞપ્તિ અને શિક્ષા પત્ર, બંને દિવ્ય છે. જેના વાંચનથી હૃદયનો વિષાદ જાય અને હૃદયમાં પ્રસાદની પ્રાગટ્ય થાય. શિક્ષા પત્રમાં શ્રવણ કરવાથી શું મળે? જેમ ભાગવતનું મહાત્મ્ય આવે ને ભાગવતમાં 5 ફલ કયા, એમ શિક્ષા પત્રના જો 5 ફલ જોવા હોય તો આ શિક્ષા પત્રના શ્રવણથી શું મળશે? પહેલું કહ્યું, ચિત્તમાંથી લૌકિકતાનો નાશ થઈ જશે. જે શિક્ષા પત્રનું શ્રવણ કરશે એનું ચિત્ત પરમ અલૌકિક બની જશે. આ પહેલું ફલ. બીજું ફલ કહ્યું, હૃદયમાં ભગવદ ભાવની અભિવૃદ્ધિ થશે, ભાવ વધશે. ત્રીજું ફલ શિક્ષા પત્રનું કહ્યું, સત્સંગમાં અભિરુચિ પ્રગટ થશે. ચોથું ફલ કહ્યું, ભગવત સેવામાં તત્પરતા વધશે. અને 5મું ફલ કહ્યું, હૃદય અલૌકિક આનંદથી ભરાઈ જશે અને સર્વ શોકની નિવૃત્તિ થઈ જશે. શિક્ષા પત્રના 7 દિવસના શ્રવણથી આ 5 ફલની પ્રાપ્તિ વૈષ્ણવને થશે. શિક્ષા પત્રને જો ટૂંકમાં સમજવું હોય સાર રૂપે તો આ 7 શબ્દોને સમજો. જેમ શિક્ષા પત્ર છે તો શિક્ષા, ઈક્ષા, દીક્ષા, પ્રતીક્ષા, પરીક્ષા, સમીક્ષા અને ઉપેક્ષા, આ 4-7 શબ્દોને જો સમજો તો આખું શિક્ષા પત્ર ટૂંકાણમાં સમજી જવાય. પહેલું શિક્ષા, અહીંયા શિખામણ છે. હરિરાયજી આપે સમસ્ત વૈષ્ણવ સૃષ્ટિઓને શિખામણ છે, શિક્ષા છે. બીજું છે ઈક્ષા. ઈક્ષા એટલે ઈચ્છા. વૈષ્ણવે મનમાં કેવી ઈચ્છા કરવી, કયા મનોરથો કરવા, એ શિક્ષા પત્ર સમજાવે છે. વૈષ્ણવે મનમાં શું ચિંતન કરવું, મનમાં કેવો ભાવ ધારણ કરવો, એ શિક્ષા પત્ર સમજાવે છે. ચોથું દીક્ષા. પ્રત્યેક વૈષ્ણવને બ્રહ્મ સંબંધ દીક્ષા મળે છે. બોલી તો જઈએ બ્રહ્મ સંબંધનો મંત્ર, પણ એ બ્રહ્મ સંબંધ જીવનમાં ચરિતાર્થ શિક્ષા પત્રના માધ્યમથી થાય છે. જે શિક્ષા પત્રનું નિત્ય વાંચન કરે એના જીવનમાં બ્રહ્મ સંબંધ મંત્ર સાક્ષાત ચરિતાર્થ થાય છે. એ કેવળ નિવેદન બનીને નથી રહેતું, એ સમર્પણ બનીને થઈ જાય છે. આગળ કહ્યું પરીક્ષા. જીવની લૌકિકમાં પરીક્ષાઓ થતી હોય છે. અનેક અનેક પ્રકારની ભગવદીઓની આ સંસારમાં પરીક્ષા થાય, પણ પરીક્ષા એ બાળકને બિરડાવવા માટે નથી, એની પ્રગતિ કરાવવા માટે હોય છે.
પ્રત્યેક પરીક્ષા, અને પરીક્ષા આવે એટલે સમજી લેવાનું કે આવતા વર્ષે આગળના ધોરણમાં જવાનું છે. એમ જ પરીક્ષા એ ડરાવવા માટે નથી, એના પ્રગતિ માટે છે. એમ હરિરાય મહાપ્રભુજી સમજાવે છે કે લૌકિકમાં પરીક્ષાઓ થશે ભગવદી જીવોની, પણ પ્રત્યેક પરીક્ષા આગળ લઈ જતી હોય છે. પ્રભુ પણ એક શિક્ષક છે અને સ્કૂલમાં ભણાવતો પણ એક શિક્ષક હોય, બંનેમાં ફરક એટલો, ભગવાન પરીક્ષા લઈને ભણાવે અને સાધારણ શિક્ષક ભણાવીને પરીક્ષા લે, બસ ફરક એટલો. સાધારણ શિક્ષક હોય પહેલા ભણાવે ને પછી પરીક્ષા લે, પણ પ્રભુ પરીક્ષા લે ને પરીક્ષા લઈને એવું ભણાવી દે કે જીવ ક્યારે ભૂલે નહીં. પાંચમો શબ્દ કહ્યું પ્રતીક્ષા. તાપ, વિરહ, અનવસરમાં કેવો વિરહ કરવો, કઈ પ્રકારે વિરહને ધારણ કરવું, અને આ ભગવદ વિરહ પણ વૈષ્ણવનું ફળ છે એમ શિક્ષાપત્રમાં બતાવ્યું. છઠ્ઠું કહ્યું સમીક્ષા. જીવનમાં આવતા દરેક પ્રસંગોની સમીક્ષા કરતા વૈષ્ણવે શીખવું, સારા અને ખરાબ બંને પ્રસંગો જીવનમાં કંઈ ને કંઈ શીખવાડીને જતા હોય છે, અને સતત વૈષ્ણવે ની સમીક્ષા કરતા રહેવું, સારા પ્રસંગમાં શું શીખવા મળ્યું અને ખરાબ પ્રસંગોએ શું શીખવાડ્યું. પ્રત્યેક જીવનનો ખરાબ પ્રસંગ એ કોઈ અનુભવની ફીસ માનવી, કે મને આ શીખવા મળ્યું, મને આ અનુભવ મળ્યો, એની આ ફીસ છે જે દુઃખ રૂપે મારે ભોગવવી પડે. અને છેલ્લે કહ્યું ઉપેક્ષા. વૈષ્ણવે સંસારની ઉપેક્ષા કરતા શીખવું. બહુ સંસારનું સાંભળવા જશો ને તો આ સંસાર તમને ક્યારે ભક્તિ નહીં કરવા દે. સંસાર પ્રમાણે જો તમે તમારી જાતને બદલતા રહેશો ને તો આ સંસાર તો એવો છે કે પૂરો તમને બગડવાય નહીં દે ને પૂરો સુધરવાય નહીં દે. જોજો, તમે કાયમ મંદિરમાં જતા હશો ને તો લોકો એમ કહેશે આ તો ભગત થઈ ગયો છે, આખો દિવસ મંદિરમાં જ રહે છે, શું તારે ઘરે સંસાર ચલાવવાનું છે કે નહીં, અને એમ કરીને કેમ મંદિરથી નીકળો એની રાહ જોશે. અને આખો દિવસ બહાર જ ફર્યા કરશો ને એમ જ કહેશો ક્યારેક તો મંદિરમાં આવ, શું આખો દિવસ લૌકિક લૌકિક ધંધો ધંધો કર્યા કરે છે, અરે એક કલાક તો મંદિરમાં બેસ. આ સંસાર તમને પૂરો બગડવાય નહીં દે અને પૂરો સુધરવાય નહીં. સંસાર હંમેશા એમ ઈચ્છે છે કે આ વ્યક્તિ હંમેશા અમારા કામનો બનેલો રહે, એ હંમેશા સંસાર એને પોતાના કામનો બનાવીને રાખે. તો સંસારની ઉપેક્ષા કરતા શીખવું અઘરું છે, પણ જેને ભક્તિ કરવી છે એને સાહસ જોઈએ. સાહસ વગર ભક્તિ થતી નથી. બધાનું સાંભળવા જશો તો ક્યારે ભક્તિ નહીં કરી શકો. તમે અડગ રહેશો તો સંસાર તમને અનુકૂળ થશે, પણ સંસારને અનુકૂળ તમે થવા જશો તો સંસાર તમને બદલતો રહેશે. તમે નક્કી કર્યું કે હું બહારનું નહીં ખાઉં, ઠાકોરજીને ધરીને જ લઈશ, એવો સંકલ્પ તમે કર્યો, શરૂઆતમાં લોકો તમને ડગાવશે. તમે કઈ મોટા ભગત થઈ ગયા છો, અમે કઈ નાના છીએ, અમે વૈષ્ણવ જ છીએ, અમારા ઘરે કેમ ન લો, નિંદા કરશે, ટીકા કરશે, પણ અડગ રહેશો ને એ જ લોકો તમારું સન્માન કરતા થઈ જશે. ના ના, આ તો પરમ વૈષ્ણવ છે, આ ક્યાંયનું નહીં લે, એટલે આના માટે કંઈક બીજી વ્યવસ્થા કરવી પડશે. તમે અડગ રહેશો તો સંસાર તમારી વ્યવસ્થાઓ ઊભી કરશે, અને તમે બદલાઈ જશો તો સંસાર હંમેશા તમને બદલતો રહેશે. એટલે વૈષ્ણવે પોતાની નિષ્ઠામાં અડગ રહેવું. શિક્ષા પત્ર પૂરું વાંચ્યા પછી મને એમ લાગ્યું કે ખરેખર પુષ્ટિ માર્ગ એ તો ખડગની ધાર છે. આપણે સરળ છે, સહેલો છે, કહીએ છે બધું જ બરાબર છે, સરળ છે, પણ જ્યારે શિક્ષા પત્ર વાંચીને તમને એમ થાય કે હવે શિક્ષા પત્રને આદર્શ ગ્રંથ બનાવી એના ઉપર ચાલવું છે, ત્યારે તમને એમ લાગે કે ના, શિક્ષા પત્ર એ ખડગની ધાર છે. અને એટલે હરિરાયજી બહુ સુંદર કહે છે